પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયાનો આજરોજ જન્મદિવસ હોય જેઓએ સેવાકીય ભાવ રૂપે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. સફાઈ કર્મચારીઓનો અભિવાદન કરી અને તેઓને વિનામૂલ્ય ચશ્મા સહિત અનાજની કીટનું વિતરણ કર્યું હતું. પૂર્વ મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયાના જન્મદિવસ નિમિત્તે શ્રીમતી અસ્મિતાબેન શિરોયાના અધ્યક્ષસ્થાને જેમની પાસે મર્યાદિત આવકના સ્ત્રોત છે કે પછી આર્થિક ઉપાર્જન કરી શકે તેવો આધાર નથી તેવી ગંગા સ્વરૂપ 50 જેટલી બહેનોને જીવન જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સુરતની સેવાભાવી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ સુરત, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત અને સક્ષમ સુરતના સંયુક્ત ઉપક્રમે સુરતના પૂણા હેલ્થ સેન્ટર અને પૂના વિસ્તારના સફાઈ કર્મીઓ કે જેઓ પોતાની ફરજના ભાગ રૂપે દિવસ રાત કાર્ય કરી રહ્યા છે, આ સફાઈ કર્મીઓનું અભિવાદન અને આંખના રક્ષણ માટે વિનામૂલ્યે ચશ્મા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, દિનેશભાઈ જોગાની, નિવૃત્ત પીએસઆઈ નરસિંહભાઈ ચૌધરી, ડોક્ટર બ્રિજેશભાઈ નાકરાણી, ડોક્ટર રાજેશ દેસાઈ, ભાવેશ કદમની ઉપસ્થિતિમાં સૌને કોરોના વોરિયર બનાવવા બદલ આભાર પાઠવ્યા હતા. તેમજ સફાઈ કર્મીને તેમની આંખની સુરક્ષા માટે 132 ચશ્મા આભાર ઓપ્ટિકલ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. વધુમાં સોશિયલ ડિસ્ટન્સિંગની સંપૂર્ણ કાળજી સાથે સુરત સિટીના હોમગાર્ડ્સ કમાન્ડન્ટ સાથે રેડક્રોસ બ્રાન્ચના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ WHOની થીમ ક્લેપિંગ ફોર વોલિન્ટિયર સાર્થક કરવા દરેક કર્મચારીઓને તાળી પાડી મોટિવેટ કર્યા હતા.